આપણી મીઠી ગુજરાતી ભાષામાં એક સરસ મજાની કહેવત છે, ન બોલવામાં નવ ગુણ. પણ રાજકારણના કહેવાતા ધુરંધરને તો બોલે એના જ બોરવે છે, એ કહેવત જ મન મસ્તિકમાં ઘર કરી ગઈ છે. નમસ્તે, હું છું નીરુ કંડોરિયા અને આપે જોવાનું શરૂ કરી દીધું છે વાવડ ગુજરાત. આજ વાત કરવી છે નેતાઓના બેફામ વાણી વિલાસની. આજ એ વાતનો તોડ મેળવો છે કે આ ચૂંટણી ટાણે અલગ અલગ ધર્મ, જ્ઞાતિ કે સમાજના વખાણ કે કવખાણ કરીને નેતાઓ કેવી રીતે પોતાની વોટ બેંક બાંધવા માટે લૂલો પ્રયત્ન કરતા હોય છે. જી હા, આજ વાત કરવી છે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, જે ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે અને હવે રાજકોટ બેઠકથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બન્યા છે. પણ એમની ઉમેદવારીએ વિકરાળ વિવાદનું રૂપ ધારણ કર્યું છે. શું છે સમગ્ર મામલો, ચાલો જાણીએ. આમ તો 70 વર્ષીય રૂપાલા ભાજપના જૂના જોગી છે. કદાવર કક્ષાના આ નેતા પાસે લાંબી રાજકીય કારકિર્દી હોવાથી પાર્ટીએ આરામથી ટિકિટ એમને જોડીમાં આપી દીધી છે. 18મી લોકસભાની ચૂંટણી માટે આચારસંહિતા જાહેર થઈ ત્યારથી બધા ઉમેદવારો અને પક્ષોએ કમર કસીને પ્રચારમાં ઝંપલાવ્યું છે. ત્યારે અઠવાડિયા અગાઉ આ નેતાજીએ એક મોટો બફાટ માર્યો. એક સામાજિક કાર્યક્રમમાં તેઓનો એવો દાવો કર્યો કે અંગ્રેજો સામે રાજા મહારાજા ઝૂકી ગયા હતા અને તેમણે રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો. આમ ક્ષત્રિય સમાજનું નામ લીધા વગર જ તેમને ટકોર કરતી આ વાત કરી નાખી. એક સમાજને રાજી કરવા અન્ય સમાજ વિશે આવો તો કેવો વાણી વિલાસ. અને આજના સોશિયલ મીડિયા યુગમાં કોઈ વાત છાની રહી છે તો આ વાત ઢંકાઈ, એ વાતમાં કોઈ દમ નથી. એટલે જ તરત જ આ વિડીયો વાયુ વેગે ફેલાઈ ગયો અને શરૂ થયું વિવાદનું વાવેતર. બીજે જ દિવસે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ક્ષત્રિયોની બેઠક થઈ. જામનગર, રાજકોટ સહિત વિવિધ વિસ્તારમાં રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મહિલાઓ સહિત સામાજિક સંગઠનોએ સ્થાનિક પ્રશાસનને આવેદન પાઠવ્યા. વાત સમાજના સ્વમાનની હતી, પણ સમય ચૂંટણીનો માહોલ છે. આથી કોંગ્રેસ તરફથી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને જામનગરના મહિલા રાજપૂત આગેવાન નૈનાબા જાડેજાએ પણ પોતાની સામાજિક અને રાજકીય જવાબદારી નિભાવતા રૂપાલા પર આ બાબતે આકરા પ્રહારો કર્યા. અંતે રૂપાલાએ એક વિડીયો શેર કરી વિવાદ શાંત કરવા સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગી. પણ માફીની આ રીત એટલી માફક ના આવી. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આ બાબતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. ક્યાંક તો નારા લાગ્યા, મોદી તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં. કહેવાય છે ને, પાણી અને વાણી વિચારીને વાપરો, નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહો. બસ એવું જ થયું. રાજકોટ લોકસભા વિસ્તારમાં પ્રચંડ માંગ ઉઠી કે ભાજપ પાર્ટી રૂપાલાની ટિકિટ પરત લે અને નવા ચહેરાને મેદાનમાં ઉતારે. વિરોધના સૂર એટલા મજબૂત થયા કે પાર્ટી હાઈકમાન્ડ તરત જ એક્શન મોડમાં આવ્યો અને ડેમેજ કંટ્રોલ માટે ગોંડલથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહને આગળ કર્યા. પૂર્વ ધારાસભ્યની આગેવાનીમાં ક્ષત્રિયોની એક બેઠક બોલાવાઈ, જેમાં રૂપાલાએ કહ્યું કે માફી તો ક્ષત્રિયોનો ક્ષાત્ર ધર્મ છે, હું મારા માટે નહીં તો મારી પાર્ટી માટે પણ માફી માંગુ છું. પરસોત્તમ રૂપાલાએ ફરી બીજી વખત જાહેરમાં બે હાથ જોડી માફી માંગી. આ માફીને સ્વીકાર્ય ગણાવી જયરાજસિંહે કહ્યું, સોશિયલ મીડિયામાં કોઈને આ બાબતે વાંધો હોય તો મારો પ્રશ્ન નથી. અને ઢોલ નગારા વગડાવી જાહેર કર્યું કે હવે કોઈ વ્યક્તિને વ્યક્તિગત વાંધો હોય તો એ ગોંડલ આવી એમને રૂબરૂ મળે. આમ સમગ્ર ક્ષત્રિય સમાજ માટે એક સમાધાનકારી એકતરફી સંદેશ વહેતો થયો. પણ બાજી ઉલટી પડી હોય એમ ક્ષત્રિય સમાજમાં જ અંદરથી જોરશોર સાથે જયરાજસિંહ અને રૂપાલા માટે વિરોધના મોટા વંટોળ જાગ્યા. બીજી તરફ અનુસૂચિત જાતિના આગેવાનો પણ રૂપાલાના સમાધાન સમયે ગોંડલ ખાતે આપેલ નિવેદનથી ભારે રોષે ભરાયા. જૂનાગઢ ખાતે રૂપાલા પર કાર્યવાહી કરવા SC સમાજ દ્વારા તંત્રને આવેદન આપવામાં આવ્યું છે. કોંગ્રેસી નેતા પરેશ ધાનાણીએ ટનાટન ટાઇટલ લઈ કટાક્ષ સાધ્યું કે કકડાટની સ્થિતિમાં છે કમલમ, જ્યારે ટનાટનની સ્થિતિમાં છે કોંગ્રેસ, અને 2004નું પુનરાવર્તન પાકું ગણાવ્યું છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને દિલ્હીથી તેડું આવ્યું છે. આવતી 3 એપ્રિલે તેઓ આ મુદ્દે પાર્ટી સુપ્રીમો સાથે ચર્ચા કરશે એવું સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે. 2009 બાદ ફરી એક વખત કમલમ રાજકોટ ખાતે અલીગઢી તાળા લાગ્યા છે. દોઢ દાયકા બાદ ફરી રાજકોટ ભાજપનું મધ્યસ્થ કાર્યાલય જેસે થેની સ્થિતિ પર આવ્યું છે. રાજકોટ એ ભાજપ માટે ગુજરાતનું કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે. જનસંઘ વખતે આખા ગુજરાતમાંથી રાજકોટ બેઠક પરથી જ વિજય મેળવ્યો હતો. તેમજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ સૌપ્રથમ વખત રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. પક્ષ કરતા કાર્યકર્તા મોટા હોય છે તેવું 2009 વખતે ભાજપ દ્વારા પુરવાર કરવામાં આવ્યું હતું. શું ભારતીય જનતા પાર્ટી ફરી 2009 જેવી થિયરી રિપીટ કરશે કે પછી ઉમેદવાર બદલી કાર્યકર્તાઓની માંગણી સંતોષે છે, જોવાનું રહ્યું. આવનાર સમયમાં પાર્ટી દ્વારા ટિકિટ પરત લેવાય છે કે કેમ, કે અન્ય ઉમેદવારોની જેમ સામેથી જ રૂપાલા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવે, કે પછી વિવાદ હોવા છતાં પણ વધુ ડેમેજ કંટ્રોલ કરી રૂપાલા રાજકોટથી જ ચૂંટણી લડશે.